ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં ને? ચલો આપણે પ્રકરણ નંબર, ચેપ્ટર નંબર કયું હતું? વર્ડ પેડ ની અંદર ચેપ્ટર નંબર 3 વર્ડ પેડ ની અંદર આપણે ક્યાં પહોંચ્યા હતા? તો અહીંયા પહોંચ્યા હતા ને ડોક્યુમેન્ટમાં સુધારા કરવા. ચલો ડોક્યુમેન્ટમાં સુધારા કરવા માટે બે ટૂલ ઉપયોગી છે તેના વિશે આપણે શીખીશું. હવે અહીંયા કને ડોક્યુમેન્ટમાં સુધારા કરવા માટેના કયા બે ટૂલ છે? તો અહીંયા કને છે પેલો ટૂલ ફાઇન્ડ અને બીજું છે રિપ્લેસ. ચલો પેલું ડોક્યુમેન્ટમાં શબ્દ શોધવા. વર્ડ પેડ શરૂ કરો અને બાકી ડોક્યુમેન્ટ ખોલો. એડિટિંગ ગ્રુપમાં ફાઇન્ડ પર ક્લિક કરો. તમને ફાઇન્ડ ડાયલોગ બોક્સ મળશે. અને હવે જો જેવું અહીંયા તમે ફાઇન્ડ ઉપર ક્લિક કરશો ને એટલે આવો ફાઇન્ડ ડાયલોગ બોક્સ મળશે. તમને ફાઇન્ડ વોટ એટલે અહીંયા કને લખેલું આવશે ફાઇન્ડ વોટ, કે ફાઇન્ડ એટલે તમને શું શોધવું છે. ટેક્સ્ટ બોક્સમાં તમને કર્સર ઝબુકતું જોઈ શકો છો અને ફાઇન્ડ વોટમાં તમે બારડી ટાઈપ કરો. હવે અહીંયા તમે લખો તો અને પછી દબાવવાનું ફાઇન્ડ નેક્સ્ટ બટન. એટલે પહેલી વાર આવતા એ શબ્દને તમે હાઇલાઇટ થયેલો જોશો. અને જો તમે પેલું જ ફાઇન્ડ નેક્સ્ટ આવશે ને જેવું અહીંયા લખશો ને એટલે અહીંયા કને ફાઇન્ડ નેક્સ્ટ ઉપર તમને ઘાટું થઈ જશે. એટલે એના ઉપર ક્લિક કરવાનું. ફાઇન્ડ નેક્સ્ટ બટન પર તમે ફરી વાર ક્લિક કરશો એટલે બીજી વાર આવતા બારડી શબ્દને તમે હાઇલાઇટ થયેલો જોઈ શકશો. એટલે એક વાર કરશો ને એટલે આખા ફકરામાં એક વાર જ્યાં હશે ને ત્યાં થશે. વળી બીજી વાર દબાવશો એટલે બીજી વાર જ્યાં બારડી લખેલું હશે ને ઈ હાઇલાઇટ થશે. બારડી શબ્દ હાઇલાઇટ થયેલો આવતો રહે ત્યાં સુધી તમે ફાઇન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરતા રહો. જ્યારે બીજી વાર બારડી શબ્દ હાઇલાઇટ થઈ જશે ત્યારે તમને નીચેનું ડાયલોગ બોક્સ દેખાશે. અને પછી હવે જ્યારે છેલ્લે જ્યારે થઈ જશે આખા ફકરામાં છેલ્લો શબ્દ ત્યારે પછી નીચે આવી જશે વર્ડ પેડ હેઝ ફિનિશ સર્ચિંગ ધ ડોક્યુમેન્ટ, કે હવે આ વર્ડ પેડમાં જે તમે લખ્યું છે એ પૂરું થઈ ગયું. આનો અર્થ એ થયો કે ડોક્યુમેન્ટમાં બારડી શબ્દ શોધવાનું કામ પૂરું થઈ ગયું. એટલે ઓકે બટન પર ક્લિક કરશો એટલે ડાયલોગ બોક્સ જતું રહેશે. અને ક્લોઝ બટન પર ક્લિક કરી ફાઇન્ડ ડાયલોગ બોક્સ પણ બંધ કરો. અને બારડી પર છેલ્લે થયેલ હાઇલાઇટ દૂર કરવા માટે વર્ડ પેડ વિન્ડોમાં કોઈ પણ જગ્યાએ ક્લિક કરી નાખો એટલે પછી પણ હાલી જશે. પછી ડોક્યુમેન્ટમાં ફેલ કરેલા ફેરફારો સેવ કરવા માટે ક્વિક એક્સેસ પર સેવ પર ક્લિક કરો. અને ડોક્યુમેન્ટ બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો. પછી છે ડોક્યુમેન્ટમાં શબ્દ બદલવા. હવે આપણે ડોક્યુમેન્ટમાં શબ્દ બદલીશું. બારડીની જગ્યાએ કુકુ શબ્દ મૂકીશું. હવે વર્ડ પેડ શરૂ કરો, વળી પાછું બારડી ડોક્યુમેન્ટ ખોલો અને એડિટિંગ ગ્રુપમાં હવે બીજું કયું બટન હતું? પેલું ફાઇન્ડ અને બીજું રિપ્લેસ. તો રિપ્લેસ બટન પર ક્લિક કરો. તમને રિપ્લેસ ડાયલોગ બોક્સ જોવા મળશે. હવે રિપ્લેસ બટન ઉપર ક્લિક કરશો એટલે આવો રિપ્લેસ ડાયલોગ બોક આવશે. ફાઇન્ડ વોટ ટેક્સ્ટ બોક્સમાં તમને કર્સર ઝબુકતું જોવા મળશે. અને વળી પાછું એમાં પણ ફાઇન્ડ વોટ ડાયલોગ બોક્સ હશે એમાં કર્સર હશે. ફાઇન્ડ વોટમાં બારડી શબ્દ ટાઈપ કરો. અહીંયા તમે બારડી લખો અને રિપ્લેસ વિથ નીચે છે રિપ્લેસ વિથ. ઈ ડાયલોગ બોક્સમાં કુકુ શબ્દ ટાઈપ કરો અને એનામાં નીચે તમને એની જગ્યાએ શું છે તો કુકુ લખવું છે તો કુકુ લખવાનું. પછી ફાઇન્ડ ટેક્સ્ટ બટ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને વળી પાછું ફાઇન્ડ નેક્સ્ટમાં ક્લિક કરવાનું. અને પ્રથમ વખતો આવતો બારડી શબ્દ હાઇલાઇટ થયેલો દેખાશે અને પહેલો જો સૌથી પહેલો ફકરામાં બારડી હશે ને એ હાઇલાઇટ થશે. રિપ્લેસ ડાયલોગ બોક્સમાં રિપ્લેસ બટન પર ક્લિક કરો અને પછી હવે એકવાર હાઇલાઇટ થઈ જાય એટલે પછી તમે રિપ્લેસ ઉપર ક્લિક કરો એટલે હાઇલાઇટ થયેલા બારડી શબ્દના સ્થાને તમને કુકુ શબ્દ દેખાશે. અને બીજી વખત આવતો બારડી શબ્દ પણ હાઇલાઇટ થયેલો દેખાશે. જેવું તમે રિપ્લેસ ઉપર ક્લિક કરશો એટલે આ બારડીની જગ્યાએ તમારે અહીંયા કને જે બારડી શબ્દ હતો પેલો એના જગ્યાએ કુકુ થઈ ગયું અને એ ફકરામાં જે બીજો બારડી શબ્દ આવે છે એ હાઇલાઇટ થયેલો દેખાશે. હવે તમને એમ કે છે રિપ્લેસ ડાયલોગ બોક્સમાં ફરીથી રિપ્લેસ બટન પર ક્લિક કરો એટલે હાઇલાઇટ થયેલા બારડી શબ્દના સ્થાને વળી પાછું કુકુ આવી ગયું અને જે છેલ્લી વખત આવતો બારડી શબ્દ છે એ વળી હાઇલાઇટ થયેલો દેખાશે. વળી પાછું તમે આ જ પ્રમાણે છેલ્લી વાર બારડી શબ્દને બદલો, વળી રિપ્લેસ કરશો એટલે વળી પાછો બદલાઈ જશે. અને જ્યારે હવે છેલ્લે બધી વાર બદલાઈ જશે એટલે વળી પાછું આવું ડાયલોગ બોક્સ આવી જશે. આનો અર્થ એ કે ડોક્યુમેન્ટમાં આવતા બધા જ બારડી શબ્દના સ્થાને કુકુ શબ્દ મુકાઈ ગયો. હવે
ओके बटन पर क्लिक करो अने डायलॉग्स बॉक्स जतुं रहेशे अने क्लोज बटन पर क्लिक करी अने रिप्लेस डायलॉग्स बॉक्स पण बंद करो। डॉक्यूमेंट में फेरफार करवा माटे वड़ी क्विक एक्सेस बार ना सेव बटन पर क्लिक करो अने डॉक्यूमेंट पर बंद करवा माटे क्लोज पर बटन करो। जो तमने एक ही साथ बधा शब्दों बदलवा इच्छता तो रिप्लेस डायलॉग्स बॉक्स में रिप्लेस ऑल बटन पर पण क्लिक। तमने जो एक 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 ज बदलो अमुक जगह बदलव हो तो रिप्लेस करवानू अने बधा बारडी नी स्थाने कूकू करी नाखवू हो तो सीधू रिप्लेस ऑल करी नाखवानू। चलो हवे आपणे आदर्श प्रश्न पत्र नो पेलो प्रश्न एटले के खाली जग्या पूरो ई तमारे लोको यामा करवानू छे। पेली छे खाली जग्या की कर्सर नी डाबी बाजू नो अक्षर भूसे छे तो के बेक स्पेस। खाली जग्या ने कम्प्यूटर नू मगज कहे छे तो के सीपीयू। खाली जग्या नो उपयोग कागळ पर छापवा माटे थाय छे तो प्रिंटर। खाली जग्या ने माउस खाली जग्या ने पॉइंटिंग डिवाइस कहे छे तो माउस। नवी लीटी पर जवा माटे कई की नो उपयोग थाय तो एंटर। कोई चोक्कस की नी उपर आवेला विकल्प ने टाइप करवा माटे शिफ्ट की। विंडोज मा कमांड नी यादी ने मेनू कहे छे। तारीख अने समय उमेरवा माटे इन्सर्ट ग्रुप ना डेट एंड टाइम पर क्लिक करो। एक समय बधा ज शब्दों बदलवा माटे रिप्लेस डायलॉग्स बॉक्स ना रिप्लेस ऑल बटन पर क्लिक करो। विंडो ने नानी करवा माटे रिस्टोर डाउन बटन पर क्लिक करो। पसंद करेला लखाण ने डॉक्यूमेंट नी डाबी बाजुए लई जवा माटे अलाइन टेक्स्ट लेफ्ट पर क्लिक करो। खाली जग्या डॉक्यूमेंट नू नाम दर्शावे तो के टाइटल बार। समग्र लखाण पसंद करवा माटे एडिटिंग ग्रुप मा सिलेक्ट ऑल पर क्लिक करो। पसंद करेला लखाण नी नीचे आडी लाइन एटले अंडरलाइन करवा माटे अंडरलाइन पर क्लिक करो अने डॉक्यूमेंट शब्द मा शोधवा माटे एडिटिंग मा फाइंड बटन पर क्लिक करो। चलो आ पेलो प्रश्न तमारे बधाए चोपड़ी मा लखी लेवानो।